નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર હું તમારી સામે લઈને આવું છું તારીખ બાવીસ એક બે હજાર ત્રેવીસના રોજ ચર્ચામાં રહેલા મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો અને તેમના જવાબો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે જ બે લાઇકન પર પ્રેસ કરવાનું ન ભૂલતા જેથી જો કોઈ નવો વિડીયો અપલોડ થાય તો આપણે તરત જ નોટિફિકેશન મળી રહે શરૂ કરીએ આજનો વિડીયો આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતમાં કયા મંદિર ખાતે બે દિવસ ઉત્તરાર્ધ મહોત્સવ શરૂ થયો જવાબ છે મોઢેરાના સૂર્યમંદિર છે ત્યાં બે દિવસથી ઉત્તરાર્ધ મહોત્સવ છે જે શરૂ થયેલો છે તાજેતરમાં વિશ્વવિખ્યાત મોઢેરા સૂર્યમંદિર ખાતે તારીખ એકવીસ અને બાવીસ જાન્યુઆરી દરમિયાન બે દિવસથી ઉત્તરાર્ધ મહોત્સવ શરૂ થયેલો છે આ મહોત્સવમાં ખ્યાતનામ કલાકારો દ્વારા નૃત્ય સહિતના કલાઓ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરાશે આ મહોત્સવમાં બાવીસ જાન્યુઆરીએ અમદાવાદના રૂચા ભટ્ટ દ્વારા ભરતનાટ્યમ બીના મહેતા દ્વારા કુચીપુડી સુપ્રભા મિશ્રા દ્વારા ઓડિશી અભિતા પટેલ દ્વારા ગાયન જ્યારે વડોદરાના જિગ્નિષા વૈદ્ય દ્વારા કથક અને ઉત્તર પ્રદેશના દેવિકા દેવેન્દ્ર દ્વારા કથક અને કલકત્તાના સોમભા બટોપાધ્યાય દ્વારા મણિપુરી નૃત્ય છે તે રજૂ કરવામાં આવશે જ્યારે બાવીસ જાન્યુઆરીએ આંધ્રપ્રદેશના ડોક્ટર કેશ્રીવલ્લી દ્વારા કથક અમદાવાદના રાધિકા મારફતિયા દ્વારા કથક આંધ્રપ્રદેશના ડોક્ટર જી પદમજી રેડ્ડી દ્વારા કુચીપુડી દિલ્હીના જયા પ્રભામેનન દ્વારા મોહિની અટ્ટમ અને આસામના કુમારી દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવશે ડિમ્પી બસૈયા દ્વારા સતરિયા નૃત્ય અમદાવાદના ગુરુસ્મિતા શાસ્ત્રીય શિષ્ય પ્રસિતા સુરાના દ્વારા કુચીપુડી તેમજ અમદાવાદના રાજલ બારોટ દ્વારા ગાયન રજૂ થનાર છે પ્રશ્ન નંબર પાંત્રીસ તાજેતરમાં કયા શહેરમાં ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનો પ્રારંભ થયો છે તો આન્સર છે ભોપાલની અંદર ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનો પ્રારંભ થયેલો છે તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલ ખાતે એકવીસ જાન્યુઆરીથી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનો પ્રારંભ થયો છે આ વિજ્ઞાન ઉત્સવ ચોવીસમી જાન્યુઆરી સુધી ચાલશે ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા ભોપાલમાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વિજ્ઞાન ઉત્સવમાં દેશના વિવિધ પ્રદેશના આઠ હજારથી વધુ પ્રતિનિધિઓ તેમજ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો સંશોધકો યુનિવર્સિટીઓ કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ઉદ્યોગ નિષ્ણાતો મહોત્સવમાં ભાગ લઈ રહેલા છે આ મહોત્સવની વિષય વસ્તુ છે વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનતા સાથે અમૃતકાલ તરફ આગળ વધવું પ્રશ્ન નંબર પાંત્રીસ તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ નેશનલ હેલ્થ ઓથોરિટીમાં ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ છે પ્રવીણ શર્માની નિમણૂક કરવામાં આવી છે તો વધુ જાણીએ પ્રવીણ શર્મા વિશે પ્રવીણ શર્માની આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ નેશનલ હેલ્થ ઓથોરિટી આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનમાં ડિરેક્ટર તરીકે નિમણૂક માટે પસંદગી કરવામાં આવેલી છે પ્રવીણ શર્મા બે હજાર પાંચના ઇન્ડિયન ડિફેન્સ સર્વિસ ઓફ એન્જિનિયર્સના અધિકારી રહી ચૂક્યા છે શર્માને સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ હેઠળ પોસ્ટનો ચાર્જ સંભાળ્યાની તારીખથી અથવા આગળના આદેશો સુધી પાંચ વર્ષના સમયગાળા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે નેશનલ હેલ્થ ઓથોરિટી એ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે ઓળખાતી ભારતની મુખ્ય જાહેર આરોગ્ય વીમા ખાતરી યોજનાના અમલીકરણ માટે જવાબદાર સર્વોચ્ચ સંસ્થા છે અને તેને વ્યૂહરચના ડિઝાઇન કરવાની તકનીકી ઇન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ કરવાની અને રાષ્ટ્રીયના ના ભૂમિકા સોંપવામાં આવેલી છે પ્રશ્ન નંબર છત્રીસ તાજેતરમાં સમાચારમાં રહેલ જેસિન્ડા અર્ડન કયા દેશના વડાપ્રધાન હતા તો જવાબ છે જેસિન્ડા અર્ડન ન્યુઝીલેન્ડના વડાપ્રધાન હતા થોડું વધુ જાણીએ જેસિન્ડા અર્ડન વિશે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડન આવતા મહિને રાજીનામું આપવાના છે તેઓ ચૌદમી ઓક્ટોબરે યોજાનારી સામાન્ય ચૂંટણી લડશે નહીં વડાપ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે સાતમી ફેબ્રુઆરી તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ રહેશે શ્રીમતી વયે વર્ષની બે હજાર સત્તરમાં વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે વિશ્વની સૌથી યુવા મહિલા સરકાર વડા બનેલી હતી નવા નેતા માટે સત્તાધારી ન્યૂઝીલેન્ડ લેબર પાર્ટીનું મતદાન રવિવારે થશે પાર્ટીના નેતા આગામી સામાન્ય ચૂંટણી સુધી વડાપ્રધાન રહેશે ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કોવિડ ઓગણીસ પ્રતિસાદ પ્રધાન ક્રિસ હિપકિન્સ જેસિન્ડા આર્ડનનું સ્થાન વડાપ્રધાન તરીકે લેશે પ્રશ્ન નંબર સાડત્રીસ તાજેતરમાં સમાચારમાં રહેલ આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો જવાબ છે આઈસીસી અંડર નાઇન્ટી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવેલું છે થોડું વધુ જાણીએ મહિલા અંડર सु, 19 ટી20 વર્લ્ડ કપ 2023 ની પ્રથમ આવૃત્તિ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને તે 14મી જાન્યુઆરી થી 29મી જાન્યુઆરી 2023 સુધી સુનિશ્ચિત થયેલ છે. મહિલા અંડર 19 ટી20 વર્લ્ડ કપ 2023 દક્ષિણ આફ્રિકામાં યોજાશે. 16 ટીમો વચ્ચે 41 મેચ છે તે રમાશે. દરરોજ 4 મેચો છે. તે છે સુપર સિક્સ રાઉન્ડ વીસમી જાન્યુઆરી બે હજાર રોજ શરૂ થશે જેમાં સત્યાવીસમી જાન્યુઆરીના રોજ સેમિફાઈનલ અને ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર રોજ પોચેપના જે બીમાર્ક ઓવલ ખાતે ફાઇનલ છે તે યોજાવાની છે પ્રશ્ન નંબર આડત્રીસ તાજેતરમાં સતત ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને કારણે કયા દેશના રાષ્ટ્રપતિએ રાજીનામું આપવાની જાહેરાત કરેલી છે તો જવાબ છે વિયેતનામના રાષ્ટ્રપતિએ રાજીનામું આપવાની જાહેરાત કરેલી છે તેમના વિશે વધુ જાણીએ સતત ભ્રષ્ટાચાર વિરોધી કારણે વિયેતનામના રાષ્ટ્રપતિ ન્યુએન કુકે રાજીનામું જાહેરાત કરેલી છે ભૂતપૂર્વ વડાપ્રધાન કુક બે હજાર એકવીસથી દેશના રાષ્ટ્રપતિ છે એપ્રિલ બે હજાર એકવીસની ની વચ્ચે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને બે હજાર સોળ વિયેતનામના વડાપ્રધાન હતા વિયેતનામમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને કારણે કેટલાય મંત્રીઓને બરતફ કરવામાં આવેલા છે રાષ્ટ્રપતિ કુકના બે નાયબ વડાપ્રધાનોએ અગાઉ રાજીનામું આપ્યું હતું ભૂતપૂર્વ વડાપ્રધાન કુક બે હજાર એકવીસથી થી દેશના રાષ્ટ્રપતિ છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન વેપાર મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો જવાબ છે આંતરરાષ્ટ્રીય પ્રવાસન વેપાર મેળાનું આયોજન મેડ્રિડ સ્પેન ખાતે કરવામાં આવેલું છે ભારત અઢારમી અઢારથી બાવીસ જાન્યુઆરી દરમિયાન મેડ્રિડમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન વેપાર મેળામાં ભાગ લઈ રહ્યું છે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ટ્રેડ ફેર એ વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રદર્શોમાંનું એક છે આંતરરાષ્ટ્રીય પ્રવાસન વેપાર મેળો એ પ્રવાસન વ્યવસાયિકો માટે વૈશ્વિક મીટિંગ સ્થળ છે અને લેટિન અમેરિકામાં આંતરિક અને બાહ્ય બજારો માટેનો મુખ્ય વેપાર મેળો છે આંતરરાષ્ટ્રીય પ્રવાસન વેપાર મેળો વિશ્વનો બીજો સૌથી મહત્વપૂર્ણ પ્રવાસન મેળો છે લગભગ દસ હજાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ દરેક આવૃત્તિમાં ભાગ લે છે અને પચાસ હજારથી વધુ મુલાકાતીઓ ઇવેન્ટના જુદા જુદા દિવસોમાં મુલાકાત લે છે આ વર્ષે

પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઇજિપ્તના રાષ્ટ્રપતિ છે તે ઉપસ્થિત રહેવાના છે ઈજિપ્તના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ઇજિપ્તની લશ્કરી ટુકડી છે તે ઉજવણીમાં ભાગ લઈ રહેલી છે ઇજીપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતા અલસીસીની ભારત મુલાકાત સમયે ભારત અને ઇજીપ્ત વચ્ચે કૃષિથી લઈ ડિજિટલ સહિત વિવિધ ક્ષેત્રના કેટલાક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે શ્રી પુન અલસીસી આગામી પચીસ તારીખે નવી દિલ્હી પહોંચશે અને પચીસ તારીખે પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરશે ત્યારબાદ તેઓ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખરની મુલાકાત લેશે તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપશે આ મુલાકાત દરમિયાન ભારત ઇજિપ્ત વચ્ચેના રાજદ્વારી સંબંધોને પંચોતેર વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં ટપાલ ટિકિટ પણ બહાર પડાશે પ્રશ્ન નંબર એકતાલીસ બ્રાન્ડ મેસ્ટરશીપ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં કયા ઉદ્યોગપતિએ ટોચનું સ્થાન મેળવ્યું છે તો જવાબ છે મુકેશ અંબાણીએ બ્રાન્ડ મેસ્ટરશિપ ઇન્ડેક્સ બે હજાર કોલંબિયા યુનિવર્સિટીના ઇતિહાસમાં ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે પ્રશ્ન નંબર તેતાલીસ રાજસ્થાનના જેસલમેરમાં ભારત અને કયા દેશની સેના વચ્ચે સૌપ્રથમ સંયુક્ત કવાયત સાયક્લોન એક હાથ ધરવામાં આવી છે તો જવાબ છે ઇજિપ્ત અને ભારત સૈન્યના સૈન્ય વચ્ચે સૌથી પહેલી કવાયત છે ત્યાં હાથ ધરવામાં આવેલી છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ કયા દેશના ગૂગલે તાજેતરમાં યુપીઆઈ ચુકવણી માટે ગૂગલ પે દ્વારા સાઉન્ડ પોડનું પરીક્ષણ કર્યું છે તો જવાબ છે ભારત દેશે ગૂગલે તાજેતરમાં યુપીઆઈ ચુકવણીઓ માટે ગૂગલ પે દ્વારા સાઉન્ડ પોડનું પરીક્ષણ કરેલું છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ ભારતનું પ્રથમ થ્રી એક્સ પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઇન જનરેટર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું તો જવાબ છે થ્રી એક્સ પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઇન જનરેટર કર્ણાટકમાં સ્થાપિત કરવામાં આવ્યું પ્રશ્ન નંબર છેતાલીસ કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની પોલીસે સાયબર કોંગ્રેસ પહેલ શરૂ કરી તો જવાબ છે તેલંગાણા રાજ્યના કેન્દ્ર શાસિત પોલીસે સાયબર કોંગ્રેસ પહેલની શરૂઆત કરેલી છે પ્રશ્ન નંબર સુડતાલીસ તાજેતરમાં કોના દ્વારા નેશનલ સ્ટાર્ટર એવોર્ડ્સ બે હજાર બાવીસના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યો તો જવાબ છે પિયુષ ગોયલ દ્વારા નેશનલ સ્ટાર્ટ એવોર્ડ્સ બે હજાર વીસના વિજેતાઓને સન્માનિત કરવામાં આવેલા છે પ્રશ્ન નંબર અડતાલીસ પેંગ્વિન જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ છે પેંગ્વિન જાગૃતિ દિવસ વીસ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સાથે સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું થેન્ક્સ ફોર વોચિંગ